24 કલાક પાસે એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાથી સીધા અમદાવાદ આવશે. અમદાવાદ એરપોર્ટ પર બપોરના સમયે આવશે ટ્રમ્પ. અમદાવાદ એરપોર્ટથી રોડ શો કરી ગાંધી આશ્રમ જશે. ગાંધી આશ્રમથી બાય રોડ મોટેરા સ્ટેડિયમ ખાતે જશે. મહત્વનું છે કે પીએમ મોદી અને ટ્રમ્પ સ્ટેડિયમનું લોકાર્પણ પણ કરવાના છે. મોટેરા સ્ટેડિયમથી હેલિકોપ્ટરમાં ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ જશે, તો સાથે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જશે ડોનાલ્ડ ટ્રમ્પ. સ્ટેડિયમમાં 1 લાખ લોકોને બોલાવવામાં આવશે. ખાસ પ્રકારે જે આયોજન કરવામાં આવ્યું છે તેની એક્સક્લુઝિવ માહિતી અમારી પાસે આવી છે. આપણે જણાવી દઈએ, ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આ સ્ટેડિયમનું ઉદઘાટન કરાવવામાં આવશે. સ્ટેડિયમમાં 1 લાખ લોકોને બોલાવવા માટે પણ લક્ષ્યાંક છે. ટ્રમ્પના કાર્યક્રમની ઝી 24 કલાક પાસે એક્સક્લુઝિવ માહિતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે જે તમામ માહિતી છે અમે આપને આપી રહ્યા છીએ. સંવાદદાતા ઉદય રંજન ફોનલાઈન પર જોડાયા છે. ઉદય, જણાવશો ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે, શું તૈયારી કરવામાં આવી છે, શું વિગતો મળી રહી છે? જરૂરથી જો વાત કરવામાં આવે, ધરા તો 24મી તારીખે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ અમદાવાદ અને ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે અમદાવાદની અંદર ગાંધી આશ્રમ અને ત્યારબાદ મોટેરા સ્ટેડિયમ આવવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. જો કાર્યક્રમની વાત કરવામાં આવે જે સંભવિત છે, જે અધિકારીક તરીકે હજી સુધી પુષ્ટિ નથી આપવામાં આવી, તો સૌથી પહેલા 24મી તારીખે બપોરના સમયે દરેક અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ પર આવશે. અમદાવાદ એરપોર્ટથી લઈ અને આશ્રમ સુધીનો એક રોડ શો કરવામાં આવશે. ગાંધી આશ્રમની મુલાકાત બાદ બાય રોડ મોટેરા સ્ટેડિયમ આવશે અને મોટેરા સ્ટેડિયમ આવ્યા બાદ મોટેરા સ્ટેડિયમ પર બંને મહાનશક્તિઓ જે છે એટલે કે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ આ બંને આ મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન એટલે કે લોકાર્પણ કરશે. અને ત્યારબાદ જે છે અમુક સમય સુધીની સ્પીચ રાખવામાં આવી છે. બંનેની આ સ્પીચ પૂર્ણ થયા બાદ હેલિકોપ્ટરથી એરપોર્ટ ઉપર જશે અને એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે. અને દિલ્હી 25મી તારીખનો અમુક કાર્યક્રમ જે છે એ સંભળાઈ રહ્યો છે. આ પ્રમાણે આખી આખી માહિતી છે જે સંભવિત છે. બીજી મહત્વની વસ્તુ કે આ મહાનુભવો બને આવી રહ્યા છે ત્યારે મોટેરા સ્ટેડિયમ ઉપરની આખરી ઓપ આપવા માટેનું તંત્ર જે છે પૂર જોશમાં અત્યારે કામ કરી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી સ્થાનિક તંત્ર અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ અને સરકારના જે છે અધિકારીઓ એ અત્યારે મોટેરા સ્ટેડિયમની મુલાકાત લઈ રહ્યા છે. આજની જે વાત કરવામાં આવે તો મેયર પણ જે છે એ સ્ટેડિયમ ઉપર આવી પહોંચ્યા છે અને કેટલે અંતરે કામ પહોંચ્યું છે, શું કામ થઈ રહ્યું છે, કયા પ્રકારનું કામ થઈ રહ્યું છે તેની સમીક્ષા જે છે કરવામાં આવી રહી છે. બીજી તરફ સુરક્ષા જે છે ખૂબ જ મહત્વનો ભાગ બની રહેશે. તો સુરક્ષાને લઈને જે સ્પેશિયલ સીપી અજય તોમર જે છે, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દીપન ભદ્ર અને સાયબર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રાજીવસિંહ ઝાલા એ પણ અત્યારે મોટેરા સ્ટેડિયમ ઉપર આવી પહોંચ્યા છે અને શું વ્યવસ્થા રહેશે એ અંગેની આખી સમીક્ષા અત્યારે થઈ રહી છે. ધરા બિલકુલ થી ઉદય, આભાર આપનો જાણકારી બદલ. વડોદરાની બ્રાઇટ સ્કૂલમાં ક્લાસરૂમમાં પંખો પડ્યો. જી હા, ક્લાસરૂમમાં પંખો પડવાની ઘટના સામે આવી છે. ધોરણ 3 એફમાં ચાલુ ક્લાસમાં પંખો પડ્યો છે. 2 વિદ્યાર્થીઓને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. બંને બાળકોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શાળાના સંચાલકોની બેદરકારીથી બાળકોના જીવ જોખમમાં મુકાયા છે. મહત્વનું છે કે બાળકોના જીવને લઈને વિદ્યાર્થીઓના વાલીઓનો શાળા સામે રોષ પણ સામે આવ્યો છે. બંને બાળકોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ક્લાસરૂમમાં પંખો પડવાની વિગતો સામે આવી રહી છે. આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. દેશ અને દુનિયાની તમામ મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે. નમસ્કાર.